नमस्कार दर्शक मित्रों, आप निहाळी रह्या छो एस लाइव न्यूज बुलेटिन। नजर नाखीए अत्यार सुधीना मुख्य समाचारों। નર્મદાના પાણીના એક એક ટીપાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા વડાપ્રધાન મોદીની અપીલ। પીઆરએસઆઈના અમદાવાદ ચેપ્ટર દ્વારા સેલ્યુટેશન્સ ઇન્ડિયા આર્મ ફોર્સિસના નેશનલ થીમ પર કરાશે ઉજવણી। ગુજરાતના બીજાપુરમાં પશુચારા પ્લાન્ટ તેમજ અન્ય વિકાસ કામોનું કરાયું લોકાર્પણ। ભાવનગર એરપોર્ટથી વડાપ્રધાનને વિદાય આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોટાદ ખાતે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ યોજના સૌની યોજના અંતર્ગત માં નર્મદાના વધામણા કરતા જણાવ્યું કે પાણી એ ગુજરાતની આર્થિક તાકાત છે। ગુજરાતના ગામડાઓને પૈસાના ગલ્લા નહીં પરંતુ પાણી સમૃદ્ધ કરશે, એટલે ગુજરાતે ખેડૂતોની સુખ સમૃદ્ધિ માટે નેવાના પાણીને મોભે ચડાવીને 400 કિલોમીટર દૂરથી નર્મદાના પાણી સૌરાષ્ટ્ર સુધી પહોંચાડવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે। માં નર્મદાનું બોટાદના આંગણે કૃષ્ણસાગર તળાવમાં અવતરણ કરી સૌની યોજના લિંક 2ના તબક્કા 1ના કામગીરીનું લોકાર્પણ તથા તબક્કા 2ના કામનો શુભારંભ કરાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે પાણી એ પ્રભુનો પ્રસાદ છે, તેના એક એક ટીપાનું જતન કરવું જોઈએ। તેમણે ટપક સિંચાઈ પદ્ધતિના ઉપયોગ દ્વારા પાણીના સદુપયોગ માટે ખેડૂતોને અનુરોધ કર્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમ પણ જણાવ્યું કે ગુજરાતે શોર્ટકટ નહીં કાયમી ઉકેલની વિકાસ નીતિ અપનાવી છે, તેના કારણે જ સૌરાષ્ટ્રના સુકાભઠ વિસ્તારમાં માં નર્મદાના નીરથી 9 પલ્લિત રૂપિયા 16,000 કરોડના ખર્ચે કેનાલ નહીં પરંતુ પાઇપલાઇન નેટવર્કિંગ યોજના અમલમાં મૂકી જે આવનારી પેઢી માટે આશીર્વાદ સાબિતરૂપ થશે। નર્મદા સર્વદેના નારા સાથે મોબાઈલ લાઇટ ચાલુ કરીને સૌ નગરજનોએ નર્મદાના નીર વધાવવાની ક્ષણને ઐતિહાસિક ગણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ચૂંટણી જીતવા માટેના કારોબારમાં નહીં પણ ગુજરાતના ગામડાને સમૃદ્ધ કરવાના ધ્યેય સાથે યોજાયેલી યાત્રાનો આવનારા 100 વર્ષ સુધી નર્મદા મૈયા જીવંત રાખવાના અભિયાન તરીકે ગણાવ્યું હતું। દેશ માટે બલિદાન આપવાનું સૌભાગ્ય તો આપણે મળ્યું નથી, પરંતુ દેશ માટે જીવવાનો અવસર તો પ્રત્યેક દેશવાસીને જરૂર મળ્યો છે, તેમ જણાવી વડાપ્રધાને વર્ષ 2022માં આઝાદીના 75 વર્ષ પૂર્ણ થનાર અવસરે આઝાદીના લડવૈયાઓના શહીદોના સપનાના ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ પ્રત્યેક દેશવાસી થાય તેવું આહ્વાન પણ કર્યું હતું। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં દર 4 વર્ષે દુષ્કાળ પડતો પડે છે અને દુષ્કાળની સ્થિતિને વર્ષો સુધી રહી હતી। પીવાના 2 હાંડા પાણી માટે મહિલાઓ દૂર દૂર સુધી ભટકવું પડતું હતું, પરંતુ નરેન્દ્ર મોદીએ આ પરિસ્થિતિને જોઈને પાણીના સ્ત્રોત આધારિત વિસ્તારો માટે સુગ્રત આયોજન કર્યું અને જેનો લાભ આપણે મેળવી રહ્યા છીએ। પીઆરએસઆઈ અમદાવાદ ચેપ્ટર દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં નેશનલ પીઆર ડે ની ઉજવણી 21 એપ્રિલના શુક્રવારના રોજ થનાર છે તે પ્રોગ્રામ અંગેની જાહેરાત કરવામાં આવી હતી। તેની વિગતો આ પ્રમાણે છે। પ્રોગ્રામ શેડ્યુલ અને તેમની તૈયારીઓ વિશેની જાણકારી તેમાં આપવામાં હતી। 21 એપ્રિલના રોજ ભવ્ય ઇવનિંગ ઇવેન્ટ ભવન્સ કોલેજ ઓડિટોરિયમ ખાનપુર ખાતે યોજાશે, જેમાં જાણીતા ડિફેન્સ પર્સનલ અને અગ્રણી ડિફેન્સ જર્નાલિસ્ટ અને કેટલાક ગ્લેમરસ ટેલી અને મૂવી સ્ટાર્સ પણ નોબલ થીમ્સ ઇવેન્ટના હેતુ માટે સૌહાર્દ દર્શાવવા માટે ઉપસ્થિત રહેશે। પીઆરએસઆઈ વેસ્ટના નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ ઉન્મેદ દીક્ષિતે મીડિયાને આવકારતા જણાવ્યું હતું કે દર વર્ષે પીઆરએસઆઈ દ્વારા નેશનલ પીઆર ડે ની ઉજવણી કરવામાં આવે છે, તેમાં એક મજબૂત થીમ રાખવામાં આવે છે અને અમને તેનો આનંદ છે। અમે સ્ટ્રોંગ કોમ્યુનિકેશન પ્લેટફોર્મ અમારી રીતે આર્મ્સ ફોર્સિસને સલામ કરવાની તક મળી છે। બીકોઝ ધીસ વોઝ હેપન લાસ્ટ યર ઇન ધ મંથ ઓફ ડિસેમ્બર એટ કોલકાતા કોલકાતામાં જ્યારે અમારે નેશનલ કોન્ફરન્સ થઈ ત્યાં એક આર્મીના લેફ્ટનન્ટ કર્નલ આવ્યા હતા, તેમને સ્પીચ આપી, ત્યાંથી અમારા ચેરમેન મોટિવેટ થઈને અમને આ થોટ આપ્યો હતો કે તમે આખા ઓલ ઓવર ઇન્ડિયામાં આપણે આ સેલિબ્રેશન કરીએ આર્મી સર્વિસિંગ ડે તરીકે, એટલે દેટ ઇઝ રીઝન 21st ઓફ એપ્રિલ ઇઝ અર વી આર નેશનલ ડે, એટલે અમે એ દિવસે આ થીમ ઉપર અમે વર્ક કરવાના છીએ અને એની અંદર અમે લોકો વેરિયસ એક્ટિવિટીઝ કરવાના છીએ। પીઆરએસઆઈ અમદાવાદ ચેપ્ટરના ચેરમેન આર કે સિંઘે જણાવ્યું કે અમે અમારા ફંક્શનમાં ખૂબ જ સ્પેશિયલ રીતે શહીદ લાયન્સ નાયક
गोपाल भदौरिया ने श्रद्धांजलि आपीशुं। अमे विंग मास्टर अभिषेक मार्टिनाने आभारी छे जेमणे अमारा प्रोग्राममां सामेल थवा अमने संमति आपी छे, ते माटे अमने प्रेरणानुं स्तोत्र पण बन्या छे। पीआरएसआई चेप्टरना सेक्रेटरी सुबोधजीत सेने जणाव्युं के अमे अमारा दिवसनी शरूआत लोगार्डन नजीक रन फॉर आर्मी एक्टिविटी द्वारा करीशुं। सांजनी इवेंट सीनियर मीडिया प्रोफेशनल जेम के ब्रिजेश कुमार अने सदीक मेहंदी अमने इंडियन आर्मीना माइंडसेट अने मेसेजिस ने समझवा માટેના પરફેક્ટ બેકડ્રોપ આપશે। પીઆરએસઆઈ અમદાવાદ ચેપ્ટરના શશિકાંત ભગતે નવી એક્સક્લુઝિવ કમિટી મેમ્બરની ઘોષણા કરી હતી, જેમાં ચેપ્ટરને એક નવી દિશા આપશે। નવા સભ્યોમાં વી કે ચક્રવર્તી, કુલવીન નરુલા, હીરે ત્રિવેદી, નિખિલ અબોટી, વિકી શાહ, મતિક મેમણ, પથિક શાહ, મોહિત પઢેરિયાર, વિશાલ પટેલ, ભૂમિકા અને નમિતાનો સમાવેશ થાય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણ ગુજરાતના બાજીપુરામાં સુમૂલ પશુચારા પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું। તેમણે 3 લિફ્ટ ઇરિગેશન સ્કીમનું શિલારોપણ પણ કર્યું હતું તથા તાપી જિલ્લામાં વ્યારા શહેરમાં જીસી ડોલવન જૂથ માટે પીવા પાણીની પુરવઠાનું પણ લોકાર્પણ કર્યું હતું। અહીં મોટી સંખ્યામાં જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ લાંબા સમય માટે આ ક્ષેત્રમાં કરેલા કામોને યાદ કર્યા હતા અને જણાવ્યું હતું કે સુમૂલ સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક મંડળી લિમિટેડે નજીકના વિસ્તારમાં કેટલાક લોકોને સ્વનિર્ભર કર્યા છે। ઉમરગાંવથી અંબાજી સુધીના પટ્ટાને કાયાપલટ થઈ છે અને તેનો લાભ ગુજરાતના આદિવાસી સમુદાયને મળ્યો છે। અહીં સુમૂલમાં અમે સહકારાત્મક પરિણામો પણ જોયા છે। સહકાર અને સરકાર ખભે ખભા મિલાવીને કામ કરે તો ઘણી સિદ્ધિ હાંસલ થઈ શકે છે, તેમ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું। આદિવાસી વિસ્તારનો વિકાસ કેવી રીતે થાય, આદિવાસીના જીવનમાં ક્વોલિટી ઓફ લાઈફમાં બદલાવ કેવી રીતે આવે, એની પરંપરાગત જીવન પરંપરાઓનું રક્ષણ થાય, સાથે સાથે વિકાસના એના સપના સાકાર થાય, એની ઉત્તમ વ્યૂહરચના, ઉત્તમ રણનીતિ ઉમરગામથી અંબાજી સુધી સમગ્ર આદિવાસી પટ્ટામાં આપણે કરી બતાવી છે। મારે મારા દેશના કિસાનોની સામે આજે સર ઝુકાવવું છે, એમને નમન કરવા છે। કઠોળનું વિક્રમ ઉત્પાદન કરી બતાવ્યું, હજુ તો 10 વર્ષ પહેલા નાનો નવો જિલ્લો બનાવ્યો હતો આપણે, જો જોતામાં આ તાપી જિલ્લાએ પોતાની ઓળખાણ ઉભી કરી દીધી છે। ઉચ્છલ નિજરના કેળા મારો આદિવાસી ખેડૂત કેળા પકવતો થયો અને આજે દુનિયાના બજારમાં ઉચ્છલ નિજરના કેળા વેચાય એ સ્થિતિ ગુજરાતે પેદા કરી બતાવી છે। પશુની સંખ્યા વધારવા કરતા પશુની દૂધ આપવાની ક્ષમતા વધે એવું પશુ ઉછેર કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવું એ ભારતની આવશ્યકતા છે। સમગ્ર દેશમાં જે દૂધ ઉત્પાદન પ્રતિ પશુ થાય છે એની તુલનામાં ગુજરાત ઘણું આગળ છે, પરંતુ ગુજરાત હજુ ઘણું આગળ જઈ શકે એ સ્થિતિમાં છે અને તેથી હું આગ્રહ કરીશ ગુજરાતની બધી ડેરીઓને, મારો આગ્રહ છે ગુજરાતના બધા પશુપાલકોનો, મારો આગ્રહ છે ગુજરાતના બધા ખેડૂતોનો આગ્રહ છે કે આપણે આપણા પશુની દૂધ ઉત્પાદક ક્ષમતા કેવી રીતે વધારીએ, પર કેપિટા મિલ્ક પ્રોડક્શન કેવી રીતે વધે અને જેટલા પ્રમાણમાં પર કેપિટા મિલ્ક પ્રોડક્શન વધશે એટલા પ્રમાણમાં પર કેપિટા મિલ્ક કન્ઝમ્પશન પણ વધશે અને જ્યારે ગરીબનું બાળક પણ સસ્તામાં સસ્તું પૂરતું દૂધ પ્રાપ્ત કરશે તો ન્યુટ્રિશનની જે ચિંતા સતાવે છે એમાંથી પણ આપણા ગરીબ બાળકોને આપણે બહાર લાવી શકીશું। સુમૂલ ખેડૂતો અને ડેરીના સંયુક્તપણે કામ કરે છે ત્યારે સમૃદ્ધિ ફેલાય છે। પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે તાપી જિલ્લો ગુજરાતના 9 જિલ્લામાંનો એક છે કે તેની નોંધપાત્ર પ્રગતિ જોઈને આનંદ થાય છે। પ્રધાનમંત્રીએ કૃષિ ક્ષેત્રમાં મૂલ્ય સંવર્ધન અપીલ કરી માથાદીઠ દૂધ ઉત્પાદન વધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા પણ અપીલ કરી હતી। 2 દિવસની મુલાકાતના છેલ્લા દિવસે બોટાદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌની યોજના લિંક 1નું લોકાર્પણ અને લિંક 2નું ખાતમુહૂર્ત કર્યા બાદ ભાવનગર એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એ વડાપ્રધાનને વિદાય આપી હતી। આ વેળાએ
ભાવનગરના મેયર નિમુબેન બામણિયા, અમેરિકન સ્થિત સોનલબેન મકરંદભાઈ દેસાઈ, કલેક્ટર હર્ષદભાઈ પટેલ, એસપી દીપંકર ત્રિવેદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનના બે દિવસના આ કાર્યક્રમ ખૂબ જ ભરચક રહ્યો હતો અને તેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.